અંતિમ ચરણમાં આપણે અહીં સૌ ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, માતા બહેનો સાથે મંચસ્થ આદિવાસી એકતા પરિષદના એકતાના પ્રતીક એવા અશોક દાદા કલ્પનાથી, જેમના એક વિચારથી અહીં લાખો લોકોને ભેગા કર્યા છે એવા ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ સાથે મંચસ્થ તમામ આગેવાનો સાથે અહીં મોટી સંખ્યામાં જેમણે સ્ટોલ ઉભા કર્યા છે, 210 જેવા સ્ટોલ છે, સાથે જેમણે આમાં યોગદાન આપ્યું છે, ઘણા આમાં માર્ગદર્શન આપ્યું છે, ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા રજૂ કર્યા છે, તમામ માટે એકવાર આપણે બધા જોરદાર તાળીઓ પાડી લઈએ. જે રીતે આગળના વક્તાઓએ કીધું કે આદિવાસી સમાજના ઘણા યુવાનો, ઘણા વડીલો માનસિક રીતે એવું વિચારતા હોય છે કે આપણે તો આદિવાસી છે, આપણે ગરીબ છે, મારાથી આ ધંધો ના થાય, હું સફળ ના થામ, હું દેવું, મારા પર દેવું થઈ જશે, એવી ઘણી માનસિકતાઓ રાખતા હોય છે. અને ઘણાને એવું હોય છે કે આપણા છોકરાઓ ધોરણ 1 થી ઇંગ્લિશ મીડિયમમાં મૂકે અને ટાર્ગેટ આપી દે કે ભાઈ તારે આ નોકરીમાં જવાનું છે, સરકારી નોકરી પ્રમાણેનું જ આપણે ભણતર કરાવતા હોય છે. આપણા બધાની ઈચ્છા હોય કે આપણો છોકરો એ સરકારી નોકરી તરફ જ વાંચે, એટલું જ ભણે, એટલું જ ભણે. ચોપડીયુ જ્ઞાનમાં જે હોય તે છોકરાઓને આપણે નોકરી તરફ જ વાળતા હોય છે. તો આજે વક્તાઓએ કીધું કે સરકારી નોકરી પણ એટલી નથી કે બધાને મળવાની છે, સાથે ખેતી આપણે કરીએ છીએ, પશુપાલન કરીએ છીએ, ખેતીમાં પણ દિવસે ને દિવસે હવે ટુકડાઓ થવા લાગ્યા છે, આપણા ભાઈઓમાં વહેંચણી થાય છે. ત્યારે આજના યુવાનોને દિશા આપવાનો કામ જ્યારે સમસ્ત આદિવાસી સમાજના વડીલોએ સામાજિક રીતે આપણને મંચ પૂરું પાડ્યું છે અને યુવાન કઈ રીતના આગળ વધે માટેની આખી માર્ગદર્શિકા આખા સ્ટોલો અહીં ઉભા કર્યા છે, ત્યારે આ આયોજનના જે પણ લોકોનો સહયોગ છે, જેમણે પણ આયોજન કર્યું છે, એવા તમામ લોકોને હું અભિનંદન આપું છું અને વંદન કરું છું કે ચોક્કસ તમારા પ્રયત્ન, તમારી જે કલ્પના હતી, હું તો કેમ છું, તમારી કલ્પના કરતા પણ ખૂબ સારો કાર્યક્રમ થયો છે. અમે પણ નહોતું વિચાર્યું કે આટલો મોટો કાર્યક્રમ થશે. અહીંયા આવીને જોયું, અમે એક એક સ્ટોલ પર અમે ફર્યા ત્યારે અમને પણ થયું કે આપણા બાળકો, આપણા યુવાનો આટલું કરી શકે, ખરેખર અદભુત. આપણા યુવાનોએ પણ ગ્રુપ બનાવીને કોઈએ સોલરની એજન્સી ચાલુ કરી છે, કોઈએ એગ્રી બિઝનેસ સેન્ટર ચાલુ કર્યા છે, કોઈએ નર્સરી ચાલુ કરી છે. તો આ ધંધા જે એમની ધગસ છે, કોઈ પણ નાનો ધંધો, કોઈ પણ નાનો વ્યવસાય નાનો નથી, એ ખૂબ મોટો કહેવાય છે ને, કોઈ પણ ધંધો નાનો નથી રહેતો. હું મારી વાત કરું, શરૂઆતમાં હું બીઆરએસ થયો, બીઆરએસ થયા પછી મેં પણ પોતે ડેડિયાપાડા ખાતે યામોગી એગ્રો સેન્ટર ચાલુ કર્યું હતું, બીજી એક યામોગી એગ્રો સેન્ટર મેં ઉમરપાડા ખાતે પણ ચાલુ કર્યું હતું, જેનાથી એક મને પણ ચિંતા હતી કે આમાં હું સફળ થઈશ કે નહીં, છતાં એ ધંધામાં હું સફળ થયો, સાથે હું નોકરીએ પણ લાગ્યો, સાથે આજે તમારી વચ્ચે તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બનીને પણ ઊભો છું. તો એમાંથી ઘણું શીખવાનું મળ્યું, લોકો સાથે સંબંધો બન્યા અને મારો જે કોન્ફિડન્સ હતો મેં સાહસ કર્યો અને એમાં સફળ થયો. તો મિત્રો, આપણા યુવાનોને આ સંદેશો આપવા માંગુ છું. અહીંયા ઘણા વડીલો બેઠા છે, માતા બહેનો બેઠા છે, જેમ આપણા વક્તાએ કીધું, કમિશનર સાહેબે કીધું, એ જ રીતના હું પણ બે વાત કેસ કડવી લાગશે તો માફ કરજો. આપણા યુવાનો ભણતા હોય એ ભણવાના સમયે આપણને મજબૂર કરી દેતા હોય છે કે મમ્મી પપ્પા સારા નોકરીમાં હોય એટલે સારો મોબાઈલ લઈ માંગે,
2 લાખ 2.5 લાખ ની બાઇક લઈ માંગે, બાઇક એવા હોય સારી સગવડ હોય તો 4 વ્હીલ લઈ માંગે, અને પોતે ભણતા ભણતા એટલો ખર્ચો થયો હોય કે મમ્મી પપ્પા નોકરી કરતા આખો ખર્ચો ભણવામાં પતી ગયો હોય, સાથે લગ્ન કરવા માટે એટલા ખર્ચા કરીએ આપણે, એટલે જ્યારે એને સેટલ થવાનું હોય તો એ સેટલ ના થાય ને એને 30 વર્ષ કે 32 વર્ષ સુધી એની વય મર્યાદા પૂરી થાય ત્યાં સુધી નોકરી ના મળે ને પછી ધંધામાં આપણે સેટલ કરવાના પ્રયાસો કરીએ પણ એમાં સફળ નથી થવાતું, ત્યારે આપણે બધાએ એ જ વિચારવાનું છે કે આવનારા દિવસોમાં આપણા સમાજને કઈ રીતના દિશા આપીએ, આપણા યુવાનોને કઈ રીતના દિશા આપીએ. આજે આપણી પાસે ગામમાં કરી શકાય એવા ઘણા બિઝનેસ છે, ઘણા ધંધા છે. આજે આપણે બધા પરાવલંબી છે, સવારે ઉઠીએ કોલગેટ બ્રશથી લઈને સાંજે સુઈએ ત્યાં સુધીની તમામ વસ્તુઓ બીજા પર આપણે આધાર રાખવો પડે છે. ત્યારે આપણા ગામમાં જ આપણો ધંધો ચાલુ થાય, નાના પાયે ચાલુ થાય, ખેતીમાં જે પણ ઉપજો પાકે છે, જે પણ કાચા માલ પાકે છે એને કઈ રીતના આપણે એની ક્વોલિટી મેન્ટેન કરીએ, કઈ રીતના ગ્રેડિંગ કરીએ, કઈ રીતના પેકિંગ કરીએ અને એને કઈ રીતના મૂલ્યવર્ધક ઉપજના કઈ રીતના આપણે વધારે ભાવો મળે, શાકભાજીના કઈ રીતના માર્કેટિંગ કરીએ, એ આપણે ગામ લેવલે જ આપણે વિચારીને જો આગળ વધીશું તો ચોક્કસ ગામનો ઉપયોગ ગામમાં જ રહેશે અને એ આવનારા દિવસોમાં ગામ પણ આગળ આવશે, સમાજ પણ આગળ આવશે અને દેશ પણ આગળ આવશે. એ આપણે વિચારવું પડશે. જે ઘણા લોકો એગ્રીકલ્ચર પર ભણ્યા છે અને એગ્રો બિઝનેસ સેન્ટરનું લાયસન્સ કેમ નહીં મળે, એમને લાયસન્સ અપાવીને ગામમાં એક નાની એગ્રોની દુકાનથી શરૂઆત કરે, ખાતર બિયારણ દવા ત્યાં મળે, એ પ્રયાસો આપણે કરવા પડશે. જે સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે એમને કઈ રીતના એ કન્સ્ટ્રક્શનના રજીસ્ટ્રેશન થાય, નાના મોટા કામોમાં કઈ રીતના આગળ આવે એ તરફ આપણે પ્રયાસો કરવા પડશે. જે રીતના ઉદ્યોગ કમિશનર શ્રીએ કીધું કે આટલી આટલી યોજનાઓ છે, બેંકેબલ યોજના છે, મુદ્રાની યોજના છે, એવા અનેક લોન આપવાની યોજના છે. એવી જ રીતના તમે ટ્રાઇબલ સપ્લાનમાં જશો, આદિવાસીઓ માટે 65 જેટલી યોજના છે. તમારે તપેલો કરવો છે, તમારે કોઈ ટ્રાન્સપોર્ટેશન ખોલવું છે, તમારે બીજો કોઈ પણ જાતનો ધંધો કરવો છે, તમામ પ્રકારની યોજનાઓ સરકારશ્રીની છે. તો આપણા યુવાનોને એ તરફ પણ આપણે વાળવું પડશે, એ તરફ પણ પગભર બનાવવું પડશે. આજે આપણા બજારોમાં આપણે સક્ષમ નથી, આપણી પોતાના સ્ટોલ નથી, દુકાનો નથી. આજે લોકો રાજસ્થાન મહારાષ્ટ્રથી આવીને આપણે ત્યાં ધંધા કરે છે અને આજે જીવે છે. અમે પોતે જોયું છે આજથી 10-12 વર્ષ પહેલા, 10-15 વર્ષ પહેલા જે લોકો ગામમાં લોટા લઈને આવ્યા હતા આજે લોકો પર 2-2 માળના મકાનો છે. કેમ? કેમ કે આપણા લોકોની માનસિકતા કાચો માલ કોઈ પણ પકવે પણ કોઈ દિવસે ધંધો કરતા નથી. અને ઘણી કડવી બાબતો પણ હોય, આપણો કોઈ ધંધાદારી ઉભો થાય તો આપણા લોકો ઘરના જ માણસ છે, ઘરના જ ધંધો કરે છે, ઓળખીતા છે એમ કરીને બાકી તાકી કરીને પણ એને પૂરો કરી દે. ક્યાં તો ઘણી માનસિકતા એવી હોય કે પેલે જે સારું મળે છે પેલા સારો ભાવ આપે છે, એમાં પણ ઘણી જગ્યાએ આવી રીતના આપણા લોકો પડી જતા હોય છે. એટલે આજનો આ કાર્યક્રમનો ખૂબ સારો, પહેલા જ વર્ષે આપણા વિસ્તારમાં આ કાર્યક્રમ થયો છે પણ એની સફળતા આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે. આવનારા વર્ષોમાં પણ એ આપણા યુવાનોને દિશા આપવાનું કામ કરશે. સાથે સાથે ફરીવાર યુવાનો અને તમામ આગેવાનોને વિનંતી કરું છું, આપણા વિસ્તારોમાં ખેતી પાકો, શાકભાજી, પ્રાકૃતિક ખેતીથી ઉપજ આવતી હોય, વન પેદાશો હોય કે તમામ પ્રકારનું કઈ રીતના આપણે માર્કેટિંગ કરીએ, જાહેર કન્સ્ટ્રક્શનનું કામ હોય, લેબરનું કામ હોય, એગ્રી બિઝનેસ સેન્ટર હોય, કરિયાણા હોય કે બીજા કોઈ પણ જાતના દુકાનો આપણે ખોલવા માટે અહીંથી માર્ગદર્શન આપણને બધાને મળશે, એ પ્રમાણે બધા આગળ વધજો. સાથે સાથે આજના અંતિમ ચરણના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આપસો ઉપસ્થિત થયા છો એ બદલ આયોજક મિત્રોને ફરી એકવાર શુભેચ્છા આપું છું. સાથે સાથે જેમણે પણ આમાં સહયોગ આપ્યો છે એ તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ કે તમારા સહયોગથી આવનારા દિવસમાં આદિવાસી સમાજના યુવાનોને દિશા મળશે. વધારે વિશેષ નથી કહેતા પણ આજના આ કાર્યક્રમમાં આયોજક મિત્રોએ અમને આમંત્રિત કર્યા.
અમારું સન્માન કર્યું, અમારું સ્વાગત કર્યું અને અમને જે બે વાત મૂકવાની તક આપી છે એ બદલ એમનો આભાર માનીએ છીએ. અને ઉપસ્થિત તમામ લોકોને આજે જ્યારે આપણે નવા વર્ષના દિવસોમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે પ્રકૃતિ આપ સૌને નવા વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે મારી વાણીને હું વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર આદિવાસી સમાજનો જમીની અવાજ અને વિધાનસભાનો આદિવાસીઓનો અવાજ ચેતરભાઈ વસાવા, આપનો ખૂબ ખૂબ આભાર.